બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થયા. પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોની ભીડ જોવા મળી. પ્રાપ્ત વિગતો અનુસાર આમ આદમી પાર્ટીના એક્ટિવ ધારાસભ્ય એવા ચૈતર વસાવા ઉપર વનકર્મી ઉપરના હુમલા અંગેનો પોલીસ કેસ ડોડિયાપાડા પોલીસ સ્ટેશનમાં થયેલ હતો. આ કેસમાં ચૈતર વસાવા અને તેમના ધર્મપત્ની ઉપર કેસ થયેલ છે, જે તે સમયે તેમની ધર્મપત્નીને પોલીસ દ્વારા ધરપકડમાં કરવામાં આવી હતી. પરંતુ ચૈતર વસાવા પોલીસ સ્ટેશને હાજર ન થતાં તેઓને વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા હતા. આ કેસને અંદાજિત એક મહિના જેટલો સમય થવા જઈ રહ્યો છે, ત્યારે ચૈતર વસાવા આજરોજ ડેડિયાપાડા પોલીસ સ્ટેશને સરેન્ડર થવા અંગેના અહેવાલ સાંપડી રહ્યા છે. ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થતાં પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી હું લોકોની વચ્ચે જઈ શક્યો નથી અને લોકોને સેવા નથી કરી શક્યો, તે બદલ ડેડિયાપાડા જનતાની માફી માંગી દિલગીરી વ્યક્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડેડિયાપાડા વિસ્તારમાં ગત વિધાનસભામાં હું જંગી બહુમતીથી જીત્યો, જેના પગલે ભાજપના પેટમાં ગરમ તેલ રેડાયું અને મને તથા મારા પરિવારને માનસિક તેમજ આર્થિક ત્રાસ આપવાનો ભાગરૂપે મારી ઉપર ખોટો કેસ કરી મને ખોટી રીતે જેલ હવાલે કરી પ્રજાની વચ્ચે જતા અટકાવવાના ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. વધુમાં ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પ્રજાને થતા અન્યાય, પ્રજાલક્ષી વિવિધ માંગણીઓ પ્રત્યેક એકસાથે મરી લડત આપીશું તેમ તેઓએ જણાવ્યું હતું. સડકથી સદન સુધી લડતા ધારાસભ્યને એનકેન પ્રકારે રોકવા માટે કેસ કરી લોકપ્રિયતાને ડાગ લગાવવાના હેતુસર મને હેરાન કરવામાં આવે છે તેમ તેઓએ જણાવ્યું હતું. યાકુબ પટેલ, જેએસટીવી, ભરૂચ. જે આદિવાસી જય જોહર, આજે અમે જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છીએ, ત્યારે સૌ પ્રથમ એક મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવાકીય પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું. 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં 4 રાજકીય પક્ષના ઉમેદવારો હતા. તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે 56% જેટલા મત મળ્યા, 1,00,000થી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો, ભરોસો મૂક્યો, ત્યારે ચૂંટાયા પછી જે બીજા ધારાસભ્ય છે જે ઘરે આરામ કરતા હતા એવી રીતે નથી, પણ હું લોકોની વચ્ચે રહ્યો છું, લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. દવાખાનામાં પૂરતા ડોક્ટરો, સાધનોની બાબત હોય, શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય, પૂરતી બસ સુવિધા, વીજળીની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય, પીવાના પાણી નલસે જલની વાત હોય, આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય, પ્રાઇજના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય, એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી સીટ કાર્ડ આપવાની બાબત હોય, શિષ્યવૃત્તિ જે 2022ની નથી મળી એ 2,67,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય, એની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે, આદિવાસીઓને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે આ બોલ્યા છે. સાથે મણિપુરી હિંસાની બાબત, યુસીસી મુદ્દે હોય, નકલી કચેરી કૌભાંડો બાબતે હોય, જે માનવ સર્જિત પૂર નર્મદા નદીમાં જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહીને લોકોની સાથે ઊભા હતા. ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે, એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયા ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી, એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ ત્યારે આ લોકો કઈ રીતના અમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. તમે સૌ જાણો છો ગઈ લોકસભા 2019ની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય અને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો. તો આવી જ રીતના આ વખતે પણ મને ગૌદી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું. મારો પરિવાર કોઈ પણ
એમણે લોભ લાલચ આપવા માટે પણ આવ્યા છે, ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા, પણ ક્યારેય અમે એમના લાલ લોભ લાલચ કે ક્યારેય એમના દાબ દબાણમાં અમે ડરવાના નથી. અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે. સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે, પ્રજાનો પ્રેમ મળ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે, સૌનો હું આભાર માનું છું. આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું. સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસમાં કરીશું. એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી.